तो अमदावादमां लूट करवा जता लूटारूओ झड़पी पाड़वामां आव्या छे। सीटीएम 4 रस्ता पासे ट्राफिक पोलीसे लूटारूओनी धरपकड़ करी त्यारे वाहन चेकिंग दरमियान कारमां बे शख्सो भागी गया हता। बन्ने शख्सो भागता पोलीसे कारनी पण तपास हाथ धरी हती त्यारे कारमांथी 3 पिस्टल अने 13 नंग जीवता कारतूस पण मळी आव्या हता। रखियालना मोहम्मद इमरान शेखनी धरपकड़ करवामां आवी छे त्यारे ट्राफिक पोलीसे आरोपीने क्राइम ब्रांचने सोंपी दीधो छे। आरोपीनी वधु पूछपरछ हाथ धरवामां आवी छे। वधु माहिती मेळवीએ સંવાદદાતા દેવાંગ જોડાયા છે। દેવાંગ જણાવશો લૂંટારૂઓની ધરપકડ કરવામાં આવી છે, સાથે જ 3 પિસ્તોલ પણ ઝડપાઈ, શું છે વિગત? સામાન્ય રીતે કહેવાય છે કે પોલીસ માત્ર પેટ્રોલનો દાવો કરતી હોય છે, પરંતુ આ પોલીસ પેટ્રોલનો દાવો આ વખતે ખૂબ જ સાચો સાબિત થઈ રહ્યો છે, કારણ કે ટ્રાફિક પોલીસ પોતાના વાહન ચેકિંગ દરમિયાન કામ કરી રહી હતી તે સમય દરમિયાન મહારાષ્ટ્ર પાસેની એક હોન્ડા સિટી કાર આવી રહી હતી, તે સમય દરમિયાન આ કાર ચેકિંગ કરી હતી। કારમાં સવાર જે ઈશમ સિદ્ધિ ફરાર થઈ ગયા છે, પોલીસે શંકા જતા આ કારની તપાસ હાથ ધરી હતી। તો કે કારની તપાસ કરતા કારમાંથી તેજ જીવતા કારતૂસ મળી આવ્યા હતા, 3 પિસ્તોલ મળી આવી હતી, અને ત્યારબાદ આ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી। જોકે ક્રાઇમ બ્રાન્ચે આ જે કાર ચાલક છે તેની તપાસ કરવાની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ધાંગધ્રા ખાતે આંગણેરી પેઢી છે, એ આંગણેરી પેઢીને લૂંટ કરવા જતા હતા, અને એથી પહેલા આ સીટીએમ 4 રસ્તા પાસેથી આ તમામ આરોપી ઝડપાઈ ગયા છે। જોકે ધાંગધ્રા પાસે આવેલ રાજકમલ ચોક કે જ્યાં પીએમ આંગણે પેઢી છે અને એ આંગણે પેઢીની અંદર લૂંટ કરવા જતા હતા। હવે 4 જેટલા આરોપી જે છે એ વોન્ટેડ છે અને તમામ આરોપીની ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। જી જી દેવાંગ, આભાર સમગ્ર માહિતી બદલ।